નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 માં વિષય ગણિત ભણીશું. પ્રકરણ 13, ખેતર અને તેની ફરતે બાજુ. આજે આપણે જોઈશું મહાવરો. અગાઉના વિડિયોમાં આપણે મહાવરાનો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન શીખી ગયા. આજે આપણે શીખીશું ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે, હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ તથા 55 સેન્ટીમીટર પહોળું છે. મેદાનની હદની લંબાઈ કેટલી? ફરી એકવાર, હોકીનું મેદાન 91 મીટર અને 40 સેમી લાંબુ લંબાઈ ધરાવે છે. કેટલી ધરાવે છે? 91 મીટર 40 સેમી. જ્યારે પહોળાઈ છે કેટલી છે? 55 મીટર છે. તો મેદાનની હદની લંબાઈ શોધો. તો સૌથી પહેલા આ કેવું મેદાન છે? લાંબુ અને પહોળું એટલે કે કેવું છે? બંનેનું માપ જુદું જુદું છે. તો કેવો આકાર હશે આ મેદાનનો? આકાર લંબચોરસ હશે. કેવું મેદાન હશે? હોકીનું મેદાન લંબચોરસ હશે. તો સૌથી પહેલા આપણે લંબચોરસ દોરવાનું છે. ત્યાર પછી કેટલી લંબાઈ આપી છે? લાંબુ 91 મીટર 40 સેમી. તો આપણે લંબાઈમાં લખીશું 91 મી, મીટર નો મી, 40 સેમી એટલે 40 ફીટ લંબાઈ ધરાવે છે. તો આ લંબાઈ બાજુ જે લાંબો ભાગ છે એમાં આપણે લખીશું 91 મીટર નો મી, 91 મી, 40 સેમી નો સે. હવે આપણે પહોળાઈ આપી 55 મીટર. તો પહોળાઈ વાળો ભાગ છે ત્યાં લખીશું 55 મી, 55 મીટર. હવે લંબચોરસમાં શું હોય છે? સામસામેની બાજુઓના માપ કેવા હોય છે? એક જ સરખા. લંબચોરસમાં શું હોય છે? સામસામેની બાજુઓના માપ એક જ સરખા હોય છે. એટલે આપણે ફરીથી જે બે બાજુનું માપ છે એ આપણે આના આધારે લખીશું. આ સામસામેની બાજુ કેવી હોય છે? એક જ સરખી હોય છે. આ બાજુનું માપ 91 મીટર 40 સેમી હોય તો આ બાજુનું માપ પણ એની સામેની બાજુનું માપ પણ કેવું હોય? સરખું હોય. તો આ બાજુનું માપ પણ 91 મીટર 40 સેમી થાય. સામસામેની બાજુના માપ કેવા હોય છે? એક સરખા હોય છે. હવે આ બાજુનું માપ 55 મીટર હોય તો એની સામેની બાજુનું માપ પણ શું થાય? 55 મીટર. ખ્યાલ આવી ગયો? લંબચોરસમાં સામસામેની બાજુના માપ કેવા હોય છે? એક જ સરખા હોય છે. જો આ બાજુનું માપ 91 મીટર 40 સેમી હોય તો આ બાજુનું માપ પણ કેવું હશે? 91 મીટર 40 સેમી. જ્યારે આ બાજુનું માપ 55 મીટર હોય તો આ બાજુનું માપ પણ શું થશે? 55 મીટર. હવે આપણે મેદાનના હદની લંબાઈ શોધી. તો મેદાનના મેદાનની હદની લંબાઈ બરાબર શું થશે? ચારે બાજુના માપનો સરવાળો. તો આપણે ચારે બાજુના માપ લખીશું 91 મીટર 40 સેમી વત્તા 55 મીટર વત્તા પાછા લખીશું 91 મીટર 40 સેમી વત્તા ચોથી બાજુનું માપ છે 55 મીટર. હવે માપ કેવા એકમમાં આપેલા છે? તમને સેમી અને મીટરમાં. મીટર અને સેમી બંનેનો એકમ કેવો છે? જુદો જુદો છે. તો આપણે જુદો જુદો એકમ હોય અને સરવાળો કરવો હોય તો તમારે શું કરવું પડે? કોલમ દોરવું પડે. મીટરનું કોલમ અને સેમીનું કોલમ. હવે આપણે આ રીતે કોલમ દોરી તમારે આની અંદર માપ લખવાના છે. ત્યાર પછી
તમારો સરવાળો છે એ સાચો આવે. લખી આપો, પહેલી બાજુનો માપ છે 91 મીટર 40 સેમી, એટલે મીટરના ખાનામાં 91, સેમીના ખાનામાં 40. બીજું છે 55 મીટર, તો મીટરના ખાનામાં 55, સેમીમાં કંઈ આપ્યું નથી એટલે 0 0. ત્રીજી બાજુનો માપ છે 91 મીટર 40 સેમી, તો મીટરના ખાનામાં 91, સેમીના ખાનામાં 40. ત્યારબાદ ચોથી બાજુનો માપ છે 55 મીટર, તો મીટરના ખાનામાં 55, સેમીના ખાનામાં 55. હવે તમારે સરવાળો કરવાનો છે. ચાલો હવે આપણે કરીએ. 0માં 0 ઉમેરીએ તો 0, 4માં 4 ઉમેરીએ તો 8. હવે મીટરની બાજુનો સરવાળો કરીશું. 5ને 1 6, 6માં 5 ઉમેરીએ એટલે 11, 11માં 1 ઉમેરીએ એટલે 12, 12નો બગડો વળી પડી 1. 9ને 1 10, 10માં 5 ઉમેરીએ તો 15, 15ને 5 20, 20માં 9 ઉમેરીએ એટલે 29. ચાલો કેટલો જવાબ આવ્યો આપણે જોઈએ. મીટરના ખાનામાં આવ્યું 212, સેમીના ખાનામાં આવ્યો 80. તો આપણે શું જવાબ લખીશું? 212 મીટર 80 સેમી. તો અહીંયા બરાબરની બાજુમાં લખીએ સરવાળો 212 મીટર 80 સેમી. ખ્યાલ આવી ગયો? આવી રીતે તમારે મીટર અને સેમીનું ખાના દોરી તમારે એમાં રકમ લખી ત્યારબાદ સરવાળો કરવાનો, જેથી તમારો સરવાળો સાચો આવે. તો મેદાનના હદની લંબાઈ કેટલી કહેવામાં આવે છે? 212 મીટર 80 સેમી. ખ્યાલ આવી ગયો? અહીંયા તમારો જવાબ આ રીતનો આવે તો નીચે લાઈન પર લખાયેલ મેદાનના હદની લંબાઈ કેટલી છે તો આપણે નીચે લખીશું, મેદાનની હદની લંબાઈ 212 મીટર 80 સેમી થાય. ખ્યાલ આવી ગયો? આવી રીતે તમને કોઈ પણ દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ. આ હોકીનું મેદાન પૂછ્યું, બીજું ચોરસ મેદાન પણ પૂછે, એવી રીતે જુદા જુદા, જો લંબ ચોરસ હોય તો સામ સામેની બાજુના માપ સરખા હોય, જો ચોરસ હોય અને એક જ બાજુનું માપ આપ્યું હોય તો ચારેય બાજુનું માપનો સરવાળો કેવો હોય, એટલે કે ચોરસની ચારેય બાજુ કેવી હોય છે? એક જ સરખી હોય છે. એક બાજુનું માપ 4 સેમી આપ્યું હોય અને જો ચોરસ મેદાન કીધું હોય તો ચોરસને ચારે બાજુ સરખી હોય તો બાકીની 3 બાજુનું માપ પણ કેટલું હોય? 4 4 સેમી હોય. એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો. હવે આપણે જોઈશું મહાવરાનો ચોથો પ્રશ્ન. ચોથો પ્રશ્ન તમને આપેલો છે, ઉષા અને વર્ષમાં વચ્ચે દોડની શરત લાગી. ઉષ્મા અને વર્ષમાં બે છોકરીઓ છે, એ બંને વચ્ચે દોડની શરત લાગી છે. ઉષા અંદરના વર્તુળમાં દોડી રહી છે, જ્યારે વર્ષમાં બહારના વર્તુળમાં દોડે છે. જોઈએ અહીંયા આ વર્તુળ છે, સ્પર્ધા શરૂ થાય છે અહીંથી. ઉષા છે એ અંદરના વર્તુળમાં દોડે છે, શરૂઆત અહીંથી કરે છે, અને વર્ષમાં પણ શરૂઆત અહીંથી કરે છે, તે બહારના વર્તુળમાં દોડે છે. તો આપણને પ્રશ્ન પૂછ્યો કે વર્ષમાં ઉષા
જવાબ લખવાનો છે. આપણે એવું કેવી રીતે કહી શકીએ કે વર્ષમાં છે એ હારી જાય છે? તો કેવી રીતે હારી જતી હશે તમે કોઈ કહી શકશો? ઉષાએ અને વર્ષમાં બંને શરૂઆત અહીંથી કરે છે દોડવાની, બરોબર? ઉષાએ અંદરના વર્તુળમાં દોડવાનું છે, જ્યારે વર્ષમાને બહારના વર્તુળમાં દોડવાનું છે. જ્યાંથી શરૂઆત કરે છે ત્યાં એની સમાપ્તિ છે, એટલે કે ત્યાં જ એ રેસ છે એ પૂરી થાય છે. શરૂઆત કરી અહીંથી અહીં સુધી આખા વર્તુળમાં દોડવાનું છે, જ્યાં શરૂ કર્યું હતું ત્યાં પાછા આવે ત્યારે રેસ પૂરી થઈ કહેવાય. તો શું કહેવા માંગો? તો આપણે જોઈએ આ અંદરના વર્તુળની હદ છે, બરોબર? આટલી લંબાઈ છે આ હદની, એ કેવી હોય છે? બહારના વર્તુળ કરતા કેવી હોય છે? નાની હોય છે. અંદરના વર્તુળની હદ છે એ બહારના વર્તુળની હદ કરતા કેવી હોય છે? નાની હોય છે. તમે જોઈ શકો છો બહારનું વર્તુળ કેવું છે? મોટું છે. જ્યારે અંદરનું વર્તુળ કેવું છે? નાનું છે. એટલે આપણે શું કહી શકીએ કે અંદરના વર્તુળની હદની લંબાઈ છે એ બહારના વર્તુળની હદની લંબાઈ કરતા કેવી હોય છે? નાની હોય છે. જ્યાં એટલે આપણે કહી શકીએ કે વર્ષમાં બહારના વર્તુળમાં દોડે છે, જ્યારે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે. તેથી વર્ષમાંને ઉષા કરતા વધારે અંતર દોડવું પડે છે. વર્ષમાંને શું કરવું પડે છે? ઉષા કરતા વધારે અંતર દોડવું પડે છે. માટે પરિણામે વર્ષમાં રેસ હારી જાય છે. તો અહીંયા આપણે જવાબ લખીશું કે વર્ષ અંદરના વર્તુળની હદ બહારના વર્તુળની હદ કરતા નાની હોય છે. અંદરના વર્તુળની હદ કેવી હોય છે? બહારના વર્તુળની હદ કરતા કેવી હોય છે? નાની હોય છે. હવે આપણે લખીશું વર્ષમાં બહારના વર્તુળમાં દોડે છે. વર્ષમાં ક્યાં દોડે છે? બહારના વર્તુળમાં દોડે છે. જ્યારે ઉષા અંદરના વર્તુળમાં દોડે છે. ઉષા ક્યાં દોડે છે? અંદરના વર્તુળમાં દોડે છે. તેથી શું થાય? વર્ષમાંને ઉષા કરતા વધારે દોડવું પડે, કે વધારે અંતર કાપવું પડે. વર્ષમાંને ઉષા કરતા વધારે અંતર દોડવું પડે. પરિણામે વર્ષમાં રેસ હારી જાય છે. પરિણામે શું થાય છે? વર્ષમાં રેસ હારી જાય છે. કેમ હારી જાય છે? આપણે તે સમજીએ કે અંદરના વર્તુળની હદ છે એ બહારના વર્તુળની હદ કરતા કેવી હોય છે? નાની હોય છે. કારણ કે અંદરનું વર્તુળ કેવું હોય છે? નાનું હોય છે. બહારનું વર્તુળ મોટું હોય છે. એટલે બંનેની હદ કેવી હોય છે? જુદી જુદી હોય છે, બરોબર? વર્ષમાં બહારના વર્તુળમાં દોડે છે,
હવે તમને આગળનો બીજો આના જેવો પ્રશ્ન પૂછ્યો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ દોડવીર અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે છે, તેવી દોડ તમે જોઈ છે કે અલગ અલગ જગ્યાએથી દોડવાનું શરૂ કરે? અનુમાન કરો કે આમ કેમ થાય છે. તો આપણે જોઈએ, અહીંયા તમને ત્રણ વર્તુળ આપેલા છે. તો શરૂઆત ત્રણેય વ્યક્તિ છે એ શરૂઆત જુદી જુદી જગ્યાએથી કરે છે. જો પહેલો અંદરના વર્તુળમાં જે વિદ્યાર્થી દોડે છે તે શરૂઆત અહીંથી કરે છે. વચ્ચેના વર્તુળમાં જે વિદ્યાર્થી દોડે છે તે શરૂઆત એના પછીની જગ્યાએથી આગળથી કરે છે. જ્યારે બહારના વર્તુળમાં જે વિદ્યાર્થી દોડે છે એ પોતાના હરીફાઈની શરૂઆત એની પણ આગળના સ્થાનેથી કરે છે. એટલે કે ત્રણેય વિદ્યાર્થી છે એ રેસની શરૂઆત કેવી કરે છે? જુદી જુદી જગ્યાએથી કરે છે. પહેલો વિદ્યાર્થી છે જે અંદરના વર્તુળમાં દોડે છે એ પોતાની શરૂઆત પાછળથી કરે છે. વચ્ચેનો વિદ્યાર્થી છે, વચ્ચેના વર્તુળમાં જે વિદ્યાર્થી ઊભો છે તે શરૂઆત વચ્ચેના વર્તુળ કરતા આગળના વર્તુળમાં એટલે કે આગળના સ્થાનેથી શરૂઆત કરે છે. જ્યારે ત્રીજા વર્તુળમાં જે વિદ્યાર્થી ઊભો છે એ પોતાના હરીફાઈની શરૂઆત એનાથી પણ આગળના સ્થાનેથી શરૂઆત કરે છે. એટલે કે આ ત્રણેય વિદ્યાર્થી છે એ પોતાના રેસની શરૂઆત કેવી કરે છે? જુદી જુદી જગ્યાએથી કરે છે. તો આ ત્રણેય વિદ્યાર્થીમાં કેવી હરીફાઈ બનતી હશે? ત્રણેય વિદ્યાર્થી વચ્ચે અંતર કેવું રહેતું હશે? એક સરખું રહેતું હશે? તો હા, મેં એવી દોડ જોઈ છે જેમાં દોડવીરો અલગ અલગ સ્થાનેથી શરૂઆત કરે છે. મેં એવી પણ દોડ જોઈ છે કે જેમાં દરેક વિદ્યાર્થી છે, દરેક દોડવીર છે એ અલગ અલગ જગ્યાએથી શરૂઆત કરે છે. આ દોડ છે એ વર્તુળ આકારે દોડવાની હોય છે. દરેક ખેલાડીઓમાં દોડવાનું અંતર એક સરખું જળવાઈ રહે તે માટે ખેલાડીઓ અલગ અલગ સ્થાનેથી દોડ શરૂ કરે છે. તો જો ત્રણેય વિદ્યાર્થીઓ છે, ત્રણેય દોડવીર છે, એ એક જ જગ્યાએ સારી સમાન જગ્યાએ પહોંચે છે, હા, એટલે કે આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે કેવું અંતર જળવાઈ રહે છે? એક જ સરખું અંતર જળવાઈ રહે છે. આ વિદ્યાર્થી અહીં પહોંચે તો વચ્ચેનો વિદ્યાર્થી પણ અહીં પહોંચે અને ત્રીજા વર્તુળનો વિદ્યાર્થી પણ અહીં પહોંચે. એવી રીતે જુદી જુદી અલગ અલગ સ્થાનેથી શરૂઆત કરે છે માટે ત્રણેય દોડવીરો વચ્ચે અંતર કેવું હોય છે? એક સરખું જળવાઈ રહે છે. ખ્યાલ આવી ગયો? તો આનો જવાબ આવશે તમારો હા. મેં આવી દોડ જોઈ છે, મેં આવી દોડ જોઈ છે કે જેમાં દોડવીરો અલગ અલગ સ્થાનેથી દોડવાનું શરૂ કરે છે. અલગ અલગ સ્થાનેથી દોડવાનું શરૂ કરે છે. આ દોડ છે વર્તુળ આકારે દોડવાની હોય છે. આ દોડ કેવી હોય છે? જે વર્તુળ આકારમાં દોડવાની હોય છે. ખેલાડીઓનું દોડવાનું અંતર દોડવાનું
अंतर त्रणे खिलाड़ियों वच्चे दौड़वानुं अंतर छे अंतर जळवाई रहे ते माटे त्रणे खिलाड़ियोंने अलग अलग स्थाने थी दौड़वानुं शुरू करे छे। आ त्रणे खिलाड़ियों वच्चे दौड़वानुं अंतर जळवाई रहे ते माटे त्रणे खिलाड़ियों छे ए जुदा जुदा स्थाने थी दौड़वानुं शुरू करे छे। જેને ઓછું અંતર દોડવાનું છે એ પાછળથી શરૂ કરે છે, જેને એનાથી થોડું વધુ અંતર દોડવાનું છે એ થોડેક આગળથી શરૂઆત કરે છે, અને જેને ત્રીજા વિદ્યાર્થીને બહારના વર્તુળમાં દોડે વધુ દોડવાનું છે એ વચ્ચેના વિદ્યાર્થી કરતાં પણ આગળથી દોડવાનું શરૂ કરે છે। એટલે કે જુદા જુદા અંતરેથી દોડવાનું શરૂ કરે છે ત્યારે આ દોડ છે વર્તુળાકારે દોડવાની હોય છે, જેથી ત્રણે વ્યક્તિઓ વચ્ચે ખેલાડીઓ વચ્ચે દોડવાનું અંતર છે એ જળવાઈ રહે માટે ત્રણે ખેલાડીઓ છે એ અલગ અલગ સ્થાનેથી દોડવાનું શરૂ કરે છે, અને ત્રણે વિદ્યાર્થીઓ વચ્ચે અંતર છે એ જળવાઈ રહે છે, અને ત્રણે વિદ્યાર્થીઓ એક જ સાથે આ સમાપ્તિ રેખા પર પહોંચે છે। ખ્યાલ આવી ગયો આ પ્રશ્નમાં? ખબર પડી ગઈ ને મહાવરો? પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર, પ્રશ્ન ચારમાં બે હતા, પહેલું વર્તુળ અને બીજું વર્તુળ બીજી રેસની વાત કરી છે, તો આ બંને વર્તુળમાં તમને ખબર પડી ગઈ। ચાલો ખ્યાલ આવી ગયો? સામ સામે
શોધી. તો ટેબલની સીમાની માપ બરાબર ચારે બાજુના માપનો શું કરવો પડે? સરવાળો કરો. દરેક બાજુનું માપ સેમાં છે, સેમીમાં છે, એટલે આપણે સરળતાથી સરવાળો કરી શકીએ. જો મીટરમાં અને સેમીમાં હોય તો આપણે કોલમ દોરી સરવાળો કરવો પડે, પરંતુ અહીં ચારે બાજુનું માપ કેવું છે? માત્ર સેમીમાં છે, તો અહીંયા લખીશું બરાબર 50 સેમી વત્તા 20 સેમી વત્તા 50 સેમી વત્તા 20 સેમી ચારે બાજુનું માપ. હવે આપણે સરવાળો કરીએ. ચાલો એકમ એકમના અંકનો સરવાળો 0 0 0 0 તો 0 5. હવે દશાંશના અંકનો સરવાળો કરીશું. 5 5 ને 5 માં 2 ઉમેરીએ એટલે 7 7 માં 5 ઉમેરીએ એટલે 12 12 માં 2 ઉમેરીએ એટલે 2 ઉમેરીએ શું થશે? 14. તો અહીંયા જવાબ આવશે 14. કેટલો જવાબ કુલ આવ્યો? 140. પાછળ એકમ ગયો છે સેમી. તો ટેબલની સીમાનું માપ કેટલું આવ્યું? 140 સેમી થાય. અહીંયા આપણે નીચે લખીશું લીટી ટેબલની સીમાનું માપ 140 સેમી થાય. હવે આ જ દાખલો છે, તમને જુદી રીતે પૂછે. દાખલા તરીકે આ ખેતર છે, લંબચોરસ છે. તમને પૂછે કે ખેતરની સીમાનું માપ શોધો, તો તમે ખેતરની સીમાનું માપ શોધી નાખ્યું 140 સેમી. હવે તમને એમ પૂછે કે આ ખેતરની ફરતે બે હરોળવાળી કાંટાળા તારની વાડ બાંધવા કુલ કેટલો તાર જોઈએ? આ ખેતરની ફરતે બે હરોળવાળી, કેટલા હરોળવાળી એટલે કે બે હરોળવાળી એટલે બે લાઈન વાળી, એક તારની કેટલી લાઈન કરવાની છે? બે લાઈન કરવાની છે, એટલે કે બે હરોળવાળી કાંટાળા તારની વાડ કરવા કેટલો તાર જોઈએ? આ જ પ્રશ્નની આપણે જુદી રીતે પ્રશ્ન કરો કે આ ખેતર છે એના ફરતેની સીમાનું માપ કેટલું થયું? 140 સેમી આવ્યું. હવે આ જ ખેતરના ફરતે આપણે કાંટાળા તારની વાડ બાંધવી હોય અને એ પણ બે હરોળવાળી તાર બાંધવો હોય તો કેટલો તાર જોઈએ? તો જે જવાબ આવે છે એને આપણે બે હરોળવાળી સુધી હોય તો બે વડે ગુણવા પડે. તો આપણે જોઈએ કે 140 ગુણ્યા બે કરવા પડે. જેટલા હરોળવાળી તમને પૂછી હોય એટલા ગુણ્યા કરવા પડે. જો ત્રણ હરોળવાળો તાર બાંધવો હોય તો 140 ગુણ્યા 3 કરવાનું, ચાર હરોળવાળો તાર બાંધવો હોય તો 140 ગુણ્યા 4 કરવાનું. અહીંયા આપણને બે હરોળવાળો તાર કે છે, તો 140 ગુણ્યા 2 કરીએ, બેનો ગુણાકાર 0 સાથે શું થાય? 0. બેનો ગુણાકાર 4 સાથે કરીએ 2 6 8. બેનો ગુણાકાર 1 સાથે કરીએ 2 1 8. કેટલા સેમી તાર જોઈએ? 280 સેમી તાર જોઈએ. ખ્યાલ આવી ગયો? જો તમને બે હરોળવાળો તાર પૂછે તો જે જવાબ આવે એને બે વડે ગુણવાનો, જો ત્રણ હરોળવાળો તાર પૂછે તો જે જવાબ આવે એને 3 સાથે ગુણવાના, ચાર હરોળવાળો પૂછે તો 4 વડે ગુણવાના. ખબર પડી જાય? આવો દાખલો પૂછાય તો તમને આવડે ને. હવે આજનું હોમવર્ક છે દાખલા ગણો. તમને બે દાખલા પૂછું, એ બંને દાખલાની રકમ સારા અક્ષરે લખવાની અને વ્યવસ્થિત દાખલો વડે નીચે દાખલાની લાઈન પણ લખવાની. પહેલો દાખલો આપણે જોઈએ. 50 મીટર ચોરસ બગીચાની સીમા માટે 3 હરોળવાળી
लंब